दाखलो दसमो छे, एक गल्ला मां 50 पैसा ना 100 सिक्का, रुपया एक ना 50 सिक्का, रुपया बे ना 20 सिक्का अने रुपया पांच ना 10 सिक्का छे। ज्यारे आ गल्ला ने ऊंधो करवामां आवे त्यारे पात्र मांथी कोई एक सिक्को बहार पड़े ते समसंभावी होय तो सिक्को नंबर एक 50 पैसा नो सिक्को हशे, नंबर बे रुपया पांच नो सिक्को नहीं होय तेनी संभावना केटली। विद्यार्थी मित्रों अहींया गल्लामां तमे जोई शको छो के गल्लानी अंदर 50 पैसा ना 100 सिक्का छे, रुपया एक ना 50 छे, रुपया बे ना 20 सिक्का छे अने रुपया पांच ना 10 सिक्का छे। एटले आ गल्लानी अंदर कुल सिक्का जे छे 180 छे। 50 पैसा ना 100 अने रुपया एक ना 50, रुपया बे ना 20 अने रुपया पांच ना 10 सिक्का, एटले कुल सिक्का जे छे 180 थशे। એટલે આ જે પ્રયોગ કરીશું આપણે તે પ્રયોગના કુલ પરિણામ સંખ્યા જે છે 180 આપણને મળશે। મિત્રો અહીંયા આપણે બે ઘટના શોધવાની છે। પહેલી ઘટના છે સિક્કો જે છે 50 પૈસાનો સિક્કો હશે, તો આપણે ધારી લઈએ કે ધારો કે ઘટના એ જે છે એ 50 પૈસાનો સિક્કો હશે, તો અહીંયા તમે જુઓ મિત્રો ગલ્લાની અંદર 50 પૈસાના કુલ 100 સિક્કા છે, એટલે આ ઘટનાના સાનુકૂળ પરિણામો જે છે એ આપણને 100 મળશે। માટે એની આપણે સંભાવના શોધીશું P ઓફ A બરાબર 100 ભાગ્યા 180, કારણ કે આ ઘટના જે છે એને એના સાનુકૂળ પરિણામો 100 છે અને પ્રયોગના કુલ પરિણામો 180 છે, માટે P ઓફ A બરાબર 100 ભાગ્યા 180। આનું આપણે સાદરૂપ આપીશું, અહીંયા તમે જુઓ અંશમાં 0 છે, છેદમાં 0 છે, બંને કેન્સલ થશે, અહીંયા 10 છે, 10 ના આપણે ભાગ પાડી દઈએ 2 5 10 અને 18 ના ભાગ પાડીશું આપણે 9 2 ની 18, તો અંશમાં 2 અને છેદમાં 2 કેન્સલ થશે તો આપણને મળશે 5/9। આ રીતે જે પહેલો જે સંભાવના જે છે એ આપણને મળશે 5/9 આપણને મળશે। હવે આપણે બીજી સંભાવના શોધીશું જેને આપણે ઘટના B કહી દઈએ, કે ધારો કે ઘટના B બહાર પાડેલ સિક્કો રૂપિયા 5 નો નહીં હોય। મિત્રો અહીંયા સિક્કો જે છે એ રૂપિયા 5 નો નહીં હોય, એટલે 5 રૂપિયાના સિક્કા ના હોય તો પછી બીજા કયા સિક્કા હશે, તો 50 પૈસાના હોઈ શકે, રૂપિયા 1 નો હોઈ શકે અને રૂપિયા 2 ના સિક્કા હોઈ શકે। તો શું કરીશું આપણે એના સાનુકૂળ પરિણામોની અંદર આ કુલ પરિણામ જે છે 180, કુલ સિક્કા 180 છે એમાંથી આપણે રૂપિયા 5 ના 10 સિક્કા જે છે એ આપણે બાદ કરી દઈએ તો આપણને શું મળશે, રૂપિયા 5 ના સિક્કા ના હોય તેની સંખ્યા આપણને મળશે, એટલે કે 170 આપણને મળશે। એટલે કુલ સિક્કા છે 180, એમાંથી રૂપિયા 5 નો સિક્કો ન હોય તો 5 ના સિક્કા છે 10 એ બાદ કરી દઈએ આપણે તો 5 નો સિક્કો ન હોય ગલ્લાની અંદર એવા કુલ સિક્કા જે છે 170 આપણને મળશે। એટલે લખીશું આપણે P ઓફ B બરાબર 170/180, અંશમાં 0 છે, છેદમાં 0 છે, કેન્સલ થશે એટલે આપણને મળશે 17/18 એ આપણો જવાબ થશે। હવે દાખલો 11મો ગણીશું આપણે। ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે, તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? વિદ્યાર્થી મિત્રો અહીંયા એક મોટી ટાંકીની અંદર 5 નર અને 8 માદા માછલી છે, એટલે ટાંકીની અંદર કુલ માછલી કેટલી થઈ? તો 5 + 8 એટલે કે 13 માછલીઓ થઈ। તો અહીંયા ટાંકીની અંદર કુલ 13 માછલીઓ છે, એટલા માટે આપણે ટાંકીમાંથી જોયા વગર એક માછલી બહાર કાઢીશું તો એ પ્રયોગ જે છે એના કુલ પરિણામો આપણને 13 મળશે। તો અહીંયા આપણે જે સંભાવના શોધવાની છે કે બહાર કાઢેલ નર માછલી હોય જેને આપણે ઘટના એ કહી દઈએ, ધારો કે ઘટના એ બહાર કાઢેલ માછલી નર હોય, તો અહીંયા તમે જુઓ આ જે ઘટના જે છે એના સાનુકૂળ પરિણામો આપણને મળશે 5 મળશે, કારણ કે અહીંયા ટાંકીની અંદર નર માછલી જે છે એ 5 છે, માટે લખીશું આપણે P ઓફ A બરાબર 5/13। મિત્રો અહીંયા 5 અને 13 જે છે એ બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલા માટે એના આપણે આગળ ભાગ પડશે નહીં, માટે P ઓફ A બરાબર આપણને મળશે 5/13। આગળ દાખલો છે 12મો દાખલો। તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, અહીંયા તમે જોઈ શકો છો આકૃતિની અંદર, તે 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે। મિત્રો અહીંયા તકની રમત રમવામાં આવે છે અને અહીંયા જે છે એક તીર જે છે એ ફરતું તીર છે, તો આ જે પ્રયોગ કરીશું એટલે કે આ પાટિયા ઉપર કુલ 8 સંખ્યાઓ છે
માટે આ પ્રયોગના કુલ પરિણામો જે છે આપણને 8 મળશે એમાં પહેલો આપણે અહીંયા કુલ 4 ઘટનાઓ છે તો આને એ કહી દઈએ આને બી કહી દઈએ આને સી અને આને આપણે ડી કહી દઈએ તો પહેલી ઘટના આપણે ધારી લઈએ કે ધારો કે ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે તો આ જે ઘટના જે છે એ સાનુકૂળ પરિણામો થશે 1 કારણ કે અહીંયા તમે જુઓ આ પાટિયા ઉપર 8 જે છે ફક્ત એક જ વખત આવે છે માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા જે છે 1 મળશે માટે લખીશું આપણે p ઓફ a બરાબર 1/8 આ ઘટનાના સાનુકૂળ પરિણામ 1 અને પ્રયોગના કુલ પરિણામો 8 એટલે પહેલાનો જવાબ આવશે p ઓફ a બરાબર 1/8 હવે બીજી ઘટના છે જેને આપણે b કહીશું ધારો કે ઘટના b તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે કઈ સંખ્યા તરફ અયુગ્મ અયુગ્મ એટલે એકી સંખ્યા તો આ જે ઘટના જે છે એના શક્ય પરિણામ કેટલા મળશે આપણને અહીંયા તમે જુઓ મિત્રો અયુગ્મ સંખ્યાઓ કેટલી છે 4 સંખ્યાઓ છે એક છે 1 ફરી 3 ફરી 5 અને 7 એટલે કુલ 4 સંખ્યાઓ છે અયુગ્મ એકી સંખ્યા એટલા માટે અહીંયા આપણે લખીશું 4 માટે p ઓફ b બરાબર 4/8 એનું આપણે સાદુરૂપ આપીશું તો 4 એકા 4 થશે 8 એટલે 4 2 ની 8 અંશમાં 4 છે છેદમાં 4 છે બંને ઉડી જશે એટલે આપણે જવાબ મળશે એનો 1/2 હવે આગળ આપણે ઘટના ત્રીજી શોધીશું ધારી લઈએ કે ધારો કે ઘટના c તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે 2 કરતા મોટી સંખ્યા તો એના પરિણામો છે 3 4 5 6 7 અને 8 એટલે કે કુલ આપણને 6 પરિણામ મળશે 2 કરતા મોટી છે એટલે કે 3 થી લઈને 8 જે છે 2 કરતા મોટા થાય એટલે કુલ 6 સંખ્યા છે માટે p ઓફ c બરાબર 6/8 6 ના ભાગ પાડીશું આપણે 8 ના ભાગ પાડીશું 6 એટલે 2 તરી 6 8 એટલે 2 4 8 અંશમાં 2 છેદમાં 2 કેન્સલ થશે એટલે આપણને મળશે 3/4 હવે આગળ ચોથી ઘટના શોધીશું જેને આપણે ધારી લઈએ ધારો કે ઘટના d તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે 9 કરતા નાની અહીંયા તમે જોઈ શકો છો આ બધી સંખ્યા જે છે પાટિયા ઉપર એ બધી બધી 9 કરતા નાની સંખ્યાઓ છે અને કુલ સંખ્યા 8 છે એટલે આ જે પ્રયોગ કરીશું આપણે એના કુલ પરિણામો આપણને 8 મળશે આમ તો આ ઘટના જે છે એ ચોક્કસ ઘટના છે કે 9 કરતા નાની સંખ્યા મળે એટલા માટે આનો જવાબ જે છે 1 આપણને મળશે તો અહીંયા લખીશું આપણે p ઓફ d બરાબર 8/8 અને 8 એકા 8 તો આ રીતે આપણને દાખલો 12 માંનો જે ચોથો જે છે ઘટના d માં આપણને 1 જવાબ મળશે હવે આગળ આપણે 13મો દાખલો ગણીશું પાસાને એક વાર ફેંકવામાં આવે છે તો નંબર 1 અવિભાજ્ય સંખ્યા નંબર 2 2 અને 6 વચ્ચેની સંખ્યા નંબર 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે પાસો છે આપણે જાણીએ છીએ કે પાસાની 6 બાજુઓ હોય છે અને પાસા ઉપર એક બાજુએ એક ટપકું ફરી 2 ફરી 3 4 5 અને 6 આ રીતે કુલ ટપકા આપણને પાડેલા હોય છે એટલે કે અંકો હોય છે તો આપણે પાસાને એક વાર ફેંકવામાં આવે તો શું મળશે આપણને 1 2 3 4 5 અને 6 આ 6 માંથી ગમે તે અંક પડી શકે છે એટલે આપણે પાસાને ફેંકવાનો પ્રયોગ કરીશું તે પ્રયોગના કુલ પરિણામો જે છે આપણને 6 મળશે આપણે જાણતા નથી કે શું પડશે પણ હા આ 1 થી 6 માંથી કોઈ પણ એક અંક જે છે પડી શકે છે હવે આપણે ઘટના શોધીશું પહેલી ઘટના છે નંબર 1 અવિભાજ્ય સંખ્યા હોય એને ધારી લઈએ આપણે કે ધારો કે ઘટના a કે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે અહીંયા કુલ પાસા પર 6 અંકો છે તો આપણે અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના શોધવાની છે તો અવિભાજ્ય સંખ્યાઓ આપણે જાણીએ છીએ કઈ છે 2 3 અને 5 એટલે કુલ 3 સંખ્યા આપણને મળશે માટે લખીશું આપણે p ઓફ a બરાબર 3/6 નું સાદુરૂપ આપીએ આપણે 3 એટલે 3 એકા 3 6 એટલે 3 2 ની 6 અંશમાં 3 છે છેદમાં 3 છે બંને ઉડી જશે કેન્સલ થાય એટલે આપણને મળશે 1/2 બીજી ઘટના શોધીએ આપણે જેને b કહી દઈએ કે ધારો કે ઘટના b પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે ત્યાં તમે જુઓ 2 અને 6 વચ્ચે કઈ સંખ્યા મળે છે આપણને તો કુલ 3 સંખ્યાઓ છે 3 4 અને 5 એટલે કે આ જે ઘટના જે છે એના સાનુકૂળ પરિણામો પણ આપણને 3 મળશે માટે લખીશું આપણે p ઓફ b બરાબર 3/6 ઉપર આપણે સાદુરૂપ આપ્યું એ રીતે આપણે સાદુરૂપ આપીશું એનું તો આપણને જવાબ મળશે એનો 1/2 આગળ ચોથી સોરી આગળ ત્રીજી ઘટના છે જેને આપણે c કહી દઈએ ધારો કે ઘટના c પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો અયુગ્મ સંખ્યા એના સાનુકૂળ પરિણામો આપણને મળશે આપણે જાણીએ છીએ અયુગ્મ સંખ્યા કઈ કઈ છે 1 3 અને
पांच एटले कुल आपने त्रण परिणाम मळशे आपणे। एटले माटे घटना सी ना सानुरूप परिणामो जे छे त्रण थशे। एटले लखीशुं आपणे पी ऑफ सी बराबर त्रण भाग्या छ। ऊपर आपणे सादुरूप आप्युं, ए रीते आपणे सादुरूप आपणे आपीशुं तो आपणे जवाब जे छे मळशे एक भाग्या बे।